जय श्री कृष्ण मित्रों मित्रों आज 19 फेब्रुआरी 19 फेब्रुआरी एट भारत ना इतिहास में एक सुवर्ण दिवस। केम सुवर्ण दिवस? केम के आज ना रोज पैदा थे एक भारत नो एवो सुपुत्र के जेने आ देश ने हिंदवी स्वराज नु स्वप्न आप अमरा छत्रपति ए तमारा छत्रपति ए भारत ना छत्रपति छत्रपति शिवाजी महाराज एमनो जन्म आजे एटले के 19 फेब्रुआरी सन 1630 मां थयो हतो। क्या? तो शिवनेरी ना किल्ला पर। शिवाजी महाराज एटले शाहजी भोसले अने जीजाबाई भोसले ना सुपुत्र शिवाजी महाराज। तेमने तेमना जे पिता हता ते आदिल शाह ना जनरल हता, कमांडर हता, अने आदिल शाह जोड़े काम करता था। अने पछी ए क्यारेक आदिल शाह जोड़े पण रहा, नॉर्थन डेक्कन जे एम्पायर हतुं एना साथे पण एमनुं कोऑर्डिनेशन्स रह्युं। पण मुगलो सतत एमने हैरान करता रहता अने एमने एक किल्लाथी बे किल्ला पर नेम फेरफार करवो पड़तो। अने जीजाबाई अने शिवाजी महाराज ने पण एनी साथे साथे किल्लाओ बदलवा पड़ता था। पण एकवार ज्यारे आदिल शाह जोड़े एमनुं कोऑर्डिनेशन थई गयुं त्यारबाद शिवाजी महाराज ने पुणे स्थित शिवनेरी किल्ला खाते स्थित थई गया। હવે શિવાજી મહારાજની એક ખાસિયત બહુ એવી છે કે શિવાજી મહારાજે આ હિન્દવી સ્વરાજનું સ્વપ્ન જોયું। આ હિન્દવી સ્વરાજ છે શું? લોકો આજના લોકોને હિન્દવી સ્વરાજને એવું કહે છે કે ભાઈ એ હિન્દુઓનું સ્વરાજ। ના, હિન્દુઓનું સ્વરાજની વાત નથી કરતા, એ લોકો હિન્દવી સ્વરાજની જ્યારે વાત કરતા હતા ત્યારે એમનું સ્વપ્ન એવું હતું કે જે નીચેનો માણસ છે, જે ગ્રાઉન્ડ પરનો માણસ છે, જે જમીનનો માણસ છે, એ માણસનું શાસન ઉપર હોવું જોઈએ, ઉપર એની વાત સાંભળવી જોઈએ। તમને ખબર છે કે મુગલોના જમાનામાં મુગલના જે કોર્ટના લોકો હતા કે નહીં, જે ઉપરવાળા, એ ઉપરવાળા લોકો એમની હિસાબે ટેક્સ બનાવે, એ એમના હિસાબે નહીં દરેક વસ્તુ એ ઉપરના લોકોને, પણ નીચેના લોકો શું ઈચ્છે છે એ જાણવાના કોઈ તૈયાર નહોતું। અને આમાં મુસલમાન પણ બાદ નહોતા, જે ગરીબ મુસલમાનો હતા એમની પણ આમાં કોઈ આજે એમાં એ સંમેલિત નહોતા, આવા ડિસિઝન્સમાં સંમેલિત નહોતા, સંમેલિત ફક્ત જે પૈસાવાળા લોકો હતા ને ઉપર, એટલે કે આજનું નરેન્દ્ર મોદીનું શાસન જેવું કે ફક્ત પૈસાવાળા લોકોનું સાંભળવું, નીચેના લોકોનું શું થાય છે એ થવા જ દેવાનું, એ બરબાદ થતા હોય તોય થવા દેવાના, પણ અમારું બરાબર ચાલવું જોઈએ, અમારું શાસન ટકવું જોઈએ, અમારી વિસ્તાર વધવો જોઈએ। હું પેલો ઔરંગઝેબ હતો એ વખતે જે એવું માનતો હતો કે મારું આખા ભારત પર સામ્રાજ્ય હોવું જોઈએ, આખા વિશ્વમાં અફઘાનિસ્તાનથી લઈને કન્યાકુમારી સુધી મારું શાસન હોવું જોઈએ, એવો જ આ નરેન્દ્ર મોદી કે જે એવું માને છે કે ભાઈ આખા હિન્દુસ્તાનના બધા સ્ટેટમાં મારી ગવર્મેન્ટ, એના માટે હું બધું જ કરીશ અને એના માટે દેશ બરબાદ થતો હોય તો થવા દે, એ જ ઔરંગઝેબ અને એ જ નરેન્દ્ર મોદી, આ બંને એકબીજાની નહીં એક સમાન આપણે એમને કહી શકીએ છીએ, આ બંને એક સમાન પોલિસી પર, જે પોલિસી પર ઔરંગઝેબ એ વખતે ચાલતો હતો એ જ પોલિસી પર નરેન્દ્ર મોદી આજે ચાલી રહ્યો છે। હવે આ ઔરંગઝેબનો તોડ નીકળ્યો છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ, એમને કોઈ સમ્રાટ નહીં કીધા, કોઈ એમને મહારાજ કે નહીં બાદશાહની વાર્તા નહીં આવી, એમને છત્રપતિ। છત્રપતિ કેમ? કેમ કે શિવજી, શિવજી આ સમગ્ર બ્રહ્માંડનું છત્ર છે, જેમને જે આ બ્રહ્માંડને છત્ર આપે છે, નહીં સહારો આપે છે, એ છત્ર, એ છત્ર એટલે શિવજીને છત્ર કે છત્રપતિ કહેવાય, એટલે એ સમાનતા આ ભારત દેશના છત્ર કોણ, આ ભારત દેશનું છત્ર કોણ આપી શકે તો એ શિવાજી મહારાજ, એટલે એમને છત્રપતિની ઉપાધિ મળી, ના કે કોઈ મહારાજની, એમને મહારાજ નહીં કહેતા, એમને છત્રપતિ કહીએ છીએ અમે, અને મનથી કહીએ છીએ, અમારા પર છત્ર એમનો જ છે, અમારા માથા પર એમનો છત્ર છે, એમની જ વાત કરીએ છીએ અમે, એમની જ એમના જ આદેશો પર અમે ચાલીએ છીએ। મહારાજ વિશે હિન્દુ મુસ્લિમનો યુદ્ધો ને આને હિન્દુ મુસ્લિમ વાર્તા કરે, પણ એમની વેલફેર અને એમની એક કેવી રીતે કામ કરતા એના પર આજે એક મિનિટ ફક્ત આપણે વાત કરીએ। તમને ખબર છે એમનું એક સારું એવું કોર્ટરૂમ હતું, કોર્ટરૂમમાં હતા એમના પેશવા, સૌથી પહેલાં પેશવા એટલે કોણ કે જે જનરલ એડમિનિસ્ટ્રેશનનું કામ જોતા હતા એ સમયમાં, મોસ્ટ ઓફ એ બધા બ્રાહ્મણો હતા। હવે તમને એ વાત પણ કહી દઉં કે છત્રપતિ શિવાજી મહારાજનું જ્યારે રાજ્યાભિષેક થવાનું હતું ને ત્યારે કોઈ પણ બ્રાહ્મણ એવો નહોતો કે જે એમનું રાજ્યાભિષેક કરવા તૈયાર હોય। છેલ્લા કાશીથી એક બ્રાહ્મણ ભટજી કરીને એમને બોલાવવામાં આવ્યા અને એમને ખૂબ મોટી દક્ષિણાના રૂપે એ આ કરવા સ્વીકાર કર્યો, પણ મહારાષ્ટ્રના કોઈ પણ બ્રાહ્મણ આના માટે તૈયાર નહીં થયા।
અને એ જે તૈયાર નહીં થયા ને એ બ્રાહ્મણોનું ગુટ આજે કહેવાય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એ કહેવાય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. મિત્રો આ જ ગુટે એટલે એમાં પેશવા, અમે જ્યારે કે મરાઠાઓ, એઝ અ મરાઠા હું કહું છું ને, ખૂબ જ ગર્વ સાથે કહું છું કે મરાઠા બ્રાહ્મણોએ અમારા સાથે એવું કર્યું, એ છતાં એ બ્રાહ્મણોના પેશવા એટલે કે જે પ્રધાનમંત્રી તરીકે કહેવાય એ પેશવા અમે બનાવ્યા. કારણ કે અમને ખબર છે કે આ બ્રાહ્મણોને શાસ્ત્રનું જ્ઞાન છે, આ એમને શાસ્ત્રનું જ્ઞાન આ સમાજ માટે ઉપયોગી થાય, આ રાજ્ય માટે ઉપયોગી થાય એ ખૂબ જરૂરી છે. એટલે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજે એમને પેશવાનું પદ આપ્યું, એટલે કે જનરલ એડમિનિસ્ટ્રેશન કરવા માટેનું પદ આપ્યું. બીજા એમના આમાત્ય જે પબ્લિક અકાઉન્ટ્સ જે હોય છે એને મેન્ટેન કરતા હતા. મંત્રી જે કોર્ટના જે એટલે જે કોર્ટમાં જે વિવિધ ચર્ચાઓ થાય છે એમના રાજ્યના જે કોર્ટમાં એટલે રાયગઢમાં એની બધી એક સાથે સંબંધ હોય છે, જે અલગ અલગ સ્ટેટ્સ જોડે એટલે કે બાજુના જે રાજ્ય હતા એ રાજ્ય જોડેની વ્યવહાર એમના સાથેનો કેવો લેવડ દેવડ ચાલે છે એ બધી એથી એ બધાના સંપર્ક એમના રિલેશનશીપનું ધ્યાન રાખતા હતા. સચિવ હતા જે મહારાજ છત્રપતિનું અને એનું કોરસ્પોન્ડન્સ લોકો સાથેનું કેવું હોય એ સચિવ જે મહારાજના હોય એ રાખતા હતા. બીજું હોય છે પંડિતરાવ. પંડિતરાવ એટલે રિલિજિયસ મેટર એટલે કે ધાર્મિક બાબતો વિશેની વાત. હવે આ ધાર્મિક આ પંડિતરાવની જે વસ્તુ છે એ એકચ્યુઅલી આપણી બધા જ સ્ટેટમાં ને નેશનલ લેવલ પર હોવી જોઈએ. આ કોંગ્રેસે પણ નહીં કર્યું, બીજેપી પણ નહીં કર્યું. મારી ઈચ્છા છે કે આ પંડિતરાવનું પદ આવે કે જ્યાં તમામ ધાર્મિક નેતાઓ તમામ ધાર્મિક ગુરુઓ બેસીને રાજાને ગાઈડ કરે, પ્રધાનમંત્રીને ગાઈડ કરે, દેશને ગાઈડ કરે કે આ ધર્મ અનુસાર છે ને આ ધર્મ અનુસાર નથી, તો આપણે એ ધર્મના અનુસાર આપણું દેશ ચલાવે એવી આપણે ક્યાંક એવી વ્યવસ્થા બનાવવી જોઈએ. બીજું છે ન્યાયાધીશ. ન્યાયાધીશ એટલે કે જે સિવિલ અને મિલિટરીના રિલેટેડની કોઈ પણ નહીં, કોર્ટ મેટર્સ હોય ને જસ્ટિસ મેટર્સ હોય એને બધું સોચતા. અને છેલ્લા સેનાપતિ, જે બધી જ આર્મીનું કમાન્ડિંગ જોતા હતા એ સેનાપતિ કહેવાય. મિત્રો મહારાજા છત્રપતિ શિવાજી મહારાજે તમે બે ભાષાઓ એટલે કે મરાઠી અને સંસ્કૃતનું બહુ જ સારી રીતે એમને પ્રસાર કર્યો, મરાઠી અને સંસ્કૃતનો, અને મરાઠી અને સંસ્કૃતને ઘરે ઘરે સુધી લોકોને પહોંચે એના માટે પ્રયત્નશીલ થયા. આજે આપણે આપણા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ, હું પોતે હું તમને શું કહું, કોઈને કહું છું, મારા પોતાના છોકરાઓને હું જો મરાઠી મીડિયમ કે ગુજરાતી મીડિયમમાં એ થાય તો મારા ઘરમાંથી કોઈ તૈયાર નહીં થતું. કેમ કે આપણે એક અટ્રેક્શન આપણું થઈ ગયેલું છે આ ઇંગ્લિશની તરફ, આપણી ભાષાને. આપણને હું બહુ દુઃખપૂર્વક મને લાગે છે કે કહેતા મને બહુ દુઃખ થાય છે કે મારા છોકરાઓ મરાઠી નથી બોલતા. કેમ? એનું એક મેજર કારણ એવું છે કે એની એમની જે મધર છે એ હિન્દી ભાષી છે, એટલે આપણે મધર લેંગ્વેજ મધર ટંગ કે માતૃભાષા એટલે જ કહે છે કે છોકરો માની ભાષા છે કે એટલે એમની માની ભાષા હિન્દી છે, એટલે યસ દે આર વેરી ગુડ કમાન્ડ ઓન હિન્દી, પણ મરાઠી નથી શક્યો અને ઇંગ્લિશ શીખી ગયો એ થોડુંક મને અહીંયા દુખે છે, બટ ઠીક આઈ એમ ઓકે વિથ ઇટ. અને સંસ્કૃત આપણને આવડવી જોઈએ, એ આપણી સંસ્કૃતિ આપણા રૂહની ભાષા છે, આપણી આત્માની ભાષા છે, એ સંસ્કૃત આપણને આવડવી જોઈએ. મને નથી આવડતી, હું વાંચવાનો પ્રયત્ન કરું છું, એના પ્રભુપાદજીના એમાંથી વાંચવાનો પ્રયત્ન કરું છું, મતલબ સમજવાનો પ્રયત્ન કરું છું, પણ પ્રયત્ન કરું છું, એ પ્રયત્ન છોડ્યો નથી, કરતો રહીશ. મિત્રો મહારાજને છત્રપતિના નામે જે આ હિન્દુ મુસ્લિમની વાતો થાય છે, પણ તમને ખબર કદાચ ખ્યાલ નહીં હોય કે આ છત્રપતિ શિવાજી મહારાજમાં બહુ બધા સૈનિકો એવા હતા, ઇવન તો એમના જે અંગત બોડીગાર્ડ્સ હતા ને 21 બોડીગાર્ડની ટીમ્સ હતી એ પણ મુસ્લિમ હતી. બોલો હવે આ માણસ કમ્યુનલ ક્યાંથી થઈ ગયો? ફક્ત ભારતીય જનતા પાર્ટી જેવી પક્ષોએ જ આને કમ્યુનલ કરેલા છે. અમારા મહારાજની જે નેવલનો ચીફ હતો એ પણ એ હતો. એમના માટે પેલા અફઝલ ખાનને જે નાખૂનો વડે ચીરી નાખેલો એ નાખૂન બનાવનારો પણ મુસલમાન હતો, એમના તોપખાનાનો ઇન્ચાર્જ પણ મુસલમાન હતો. હવે આ માણસ કેવી રીતે કોમ્યુનલ થઈ શકે જેને તમે લોકો પ્રે કરો છો? અમારો છત્રદાતા છે, અમારો છત્રદાતા છે, ફક્ત મારો નહીં આ પૂરા ભારત દેશનો છત્રદાતા છે. તો પછી એ આવું ના કરી શકે, એ ઔરંગઝેબ ને નરેન્દ્ર મોદી જેવા લોકો જ કરી શકે. મિત્રો આજે શિવાજી જયંતિના દિવસે હું આપ સૌને એનું અભિનંદન આપું છું.
એ હિન્દવી સ્વરાજના સ્વપ્નદ્રષ્ટાને નમન કરું છું અને આપ સૌને વિનંતી કરું છું કે આપને આપણે પોતે પણ ને આપણા પરિવારમાં બધાને ખાસ કરીને આપણા છોકરાઓને શિવાજી મહારાજ વિશે ભણાવીએ, શિવાજી મહારાજના ગુણો વિશે કહીએ, એકચ્યુઅલ ગુણો જે સાચા ગુણો છે એમના એની વિશે વાત કરીએ, સંભાજી મહારાજ વિશેનું જ્ઞાન એમને આપીએ અને આ દેશને આગળ પ્રગતિના પંથે ફક્ત શિવાજી મહારાજ છત્રપતિનું પથદર્શક થઈને જ આપણે જઈ શકીશું, બીજી કેવી કોઈ રીતે નહીં જઈ શકીએ. જય શ્રી કૃષ્ણ.